પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સમૂહ વિરાજમાન અમારા આત્મા પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીની એકવાર એક નવા દિવસની અને પ્રભુ પવિત્ર દિવસની. પ્રભુ અમને તમે આશીર્વાદ આપ્યો. ભલા પ્રભુ, સવારે અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા, ઘરે કે અહીંયા સુધી દોરી લાવ્યા. પ્રભુ અમે તમારી પવિત્ર જગ્યાનો પ્રભુ અમે લાવો લઈ શક્યા છે અને અત્યારે અમે પ્રભુ થોડાક પ્રભુ તમારી પાસે આવ્યા છે અને પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરવા માગીએ છીએ. પ્રભુ ત્યારે પ્રાર્થના વિનંતી કરીએ છીએ, પ્રભુ તમારી કૃપા માગી લઈએ છીએ. પ્રભુ તમે અમારી મધ્યે તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરાવો અને અમે તમારા નામમાં અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ. તમારું પવિત્ર નામ પ્રભુ અમે મોટું માનીએ એવી તમે કૃપા કરો. અમારી મધ્યે તમારી હાજરી પ્રભુ આજે આભાર લો એવી કૃપા માગીએ છીએ. અમે પછીનું આગળનું સુકાન પ્રભુ તમારા હાથમાં સોંપ્યું છે. તમારી ઈચ્છા એ પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો, બાઇબલ વંચનને આશીર્વાદિત કરો, વચનોને પ્રભુ વાંચીએ, પ્રભુ અમારા જીવનોમાં ઉતારીએ અને મારા પ્રભુ સ્તુતિ આરાધના દ્વારા તમારા મહિમામાં વધુ આગળ વધીએ એવી તમે કૃપા કરો. અમારી આ પ્રાર્થના વિનંતી દ્વારા પ્રભુ સુ ખ્રિસ્તના સાંભળવાનો સ્વીકાર કરો. મેરિસ સ્પ્રિંગ એનકેરમ એક ગામ છે જેમાં મેરીની વસંત અથવા વર્જિનનો વસંત સહિત અને ઐતિહાસિક ખ્રિસ્તી સ્થળો આવેલા છે. ખ્રિસ્તી પરંપરા અનુસાર એક ઝરણું છે જેમાંથી ઈસુની માતા મેરીએ પીધું હતું. ઝરણું અને એક ત્યજી દેવાયેલી મસ્જિદ કે જે સાઇટ ઉપર ઊભી છે તે વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી હતી. 1989માં જેરુસલેમ ફાઉન્ડેશનને ઝરણાને પુનઃસ્થાપિત કરી અને ઝરણાના પાણી, પથ્થરની બેન્ચ, લીંબુના વૃક્ષો અને ફૂલોની પથારી અને જોવા માટે ટેરેસ માટે નાના પુલ અને ચેનલો સાથે પ્લાઝા બનાવીને સ્થળનું નવીનીકરણ કર્યું.